કરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો પહેલો પત્ર એનો સાતમો અધ્યાય. કરિંથની મંડળીને પાવલ પ્રેરિતે લખેલો પહેલો પત્ર સાતમો અધ્યાય. હવે જે બાબતો સંબંધિત તમે મારા પર લખ્યું તે વિશે, માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું, પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું, પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવી અને તેમજ પત્નીએ પોતાના પતિ પ્રત્યે પોતાની ફરજ બજાવી. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ પતિને છે, એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી પણ પત્નીને છે. એકબીજાથી જુદા ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં લાગુ રહેવાને વાસ્તે એકબીજાથી એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદા પડો તો પડો, અને પછી પાછા એકઠા રહો. રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે. પણ હું આ વાત આજ્ઞા તરીકે નહીં પણ છૂટ દાખલ કહું છું. પરંતુ સઘળા માણસ મારા જેવા હોય એવી મારી ઈચ્છા છે, પણ દેવ તરફથી દરેકને પોતપોતાનું ખાસ કૃપાદાન મળ્યું છે, કોઈને એક પ્રકારનું અને કોઈને બીજા પ્રકારનું. પણ કુંવારાને તથા વિધવાઓને હું કહું છું કે તેઓ જો મારા જેવા રહે તો એ તેમને લાભકારક છે, પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો ભલે તેઓ પરણે, કેમ કે બળવા કરતા પરણવું સારું છે. પણ પરણેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહીં પણ પ્રભુ કરે છે, કે સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહીં, પણ જો તે જુદી થાય તો તેને ફરીથી પરણવું નહીં, અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું અને પતિએ પોતાની પત્નીનો ત્યાગ ન કરવો. પણ બાકીનાઓને તો પ્રભુ નહીં, પણ હું કહું છું કે જો કોઈ ભાઈને અવિશ્વાસી સ્ત્રી હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય તો તેણે તેનો ત્યાગ કરવો નહીં, અને કોઈ વિશ્વાસી સ્ત્રીને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવાને ખુશ હોય તો તેણે તેનો ત્યાગ કરવો નહીં, કેમ કે અવિશ્વાસી પતિ વિશ્વાસી પત્નીથી પવિત્ર થયેલો છે અને અવિશ્વાસી સ્ત્રી વિશ્વાસી પતિથી પવિત્ર થયેલી છે. નહીં તો તમારા બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે. પણ જો અવિશ્વાસી માણસ અલગ રહેવા માંગે તો તેને અલગ રહેવા દો. એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન બંધનમાં નથી, પણ દેવે આપણને શાંતિમાં જોડ્યા છે. અરે સ્ત્રી, તું તારા પતિને તારીશ કે નહીં એ તું શી રીતે જાણે? અથવા અરે પતિ, તું શી રીતે જાણે કે તું તારી પત્નીને તારીશ કે નહીં? કેવળ જેમ પ્રભુએ દરેકને વહેંચી આપ્યું છે અને જેમ દેવે દરેકને તેડ્યું છે તેમ તેણે વર્તવું, એ જ નિયમ હું સર્વ મંડળીઓમાં ઠરાવું છું. શું કોઈ સુન્નતીને બોલાવવામાં આવ્યો છે તો તેણે બેસુન્નતી ન થવું, શું કોઈ બેસુન્નતી બોલાવવામાં આવ્યો છે તો તેણે સુન્નતી થવું નહીં. સુન્નત તો કંઈ નથી અને બેસુન્નત પણ કંઈ નથી, પણ દેવની આજ્ઞાનું પાલન એ જ બધું છે. દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય તેમાં તે રહે. શું તને દાસ થતા તેડવામાં આવ્યો છે તો તેની ચિંતા ન કર, પણ જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો, કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો તે પ્રભુનો સ્વતંત્ર છે, અને એમ જ જે સ્વતંત્ર તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા, માણસના દાસ ન થાવ. ભાઈઓ, જે સ્થિતિમાં દરેકને તેડવામાં આવ્યો હોય તે સ્થિતિમાં તેણે દેવની સાથે રહેવું. હવે કુંવારિકાઓ વિશે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી, પણ વિશ્વાસુ થયાને લીધે પ્રભુ પાસેથી કૃપા પામેલા માણસ તરીકે હું મારો પોતાનો અભિપ્રાય આપું છું. મને લાગે છે કે હાલના સંકટના કારણથી દરેક માણસે પોતાની હાલ જે સ્થિતિ છે તેમાં રહેવું સારું છે. શું તું પત્ની સાથે બંધાયેલો છે તો તું તેનાથી છૂટો થવાની ઈચ્છા ન રાખ. શું તું પત્નીથી છૂટો થયો છે? જો હોય તો પત્નીની ઈચ્છા ન રાખ. પરંતુ જો તું પરણે તો તેણે પાપ કર્યું એમ નથી, અને જો કુંવારી પરણે તો તેણે પાપ કર્યું એમ પણ નથી. પણ એવાને શારીરિક દુઃખ થશે, પણ હું તમારો બચાવ કરવા ઈચ્છું છું. પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે, માટે જેઓ પરણ્યા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય, જેઓ રડનારા છે તેઓ નહીં રડનારા જેવા થાય, અને આનંદ કરનારા નહીં આનંદ કરનારા જેવા થાય, વેચાતું લેનારા તેઓ પોતાની પાસે કશું નહીં રાખનારા જેવા થાય, અને આ જગતનો વ્યવહાર કરનારા તેઓ જગતના વ્યવહારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય, કેમ કે આ જગતનો દોર દમાક જતો રહે છે. પણ તમે નિશ્ચિંત રહો, એવી મારી ઈચ્છા છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે મારે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો, પણ પરણેલો દુનિયાદારીની ચિંતા રાખે છે.
મારે મારી સ્ત્રીને કેવી રીતે પસંદ કરવી, તેમજ પરણેલી તથા કુંવારી સ્ત્રીમાં પણ ફેર છે. જે પરણેલી નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય, પણ પરણેલી સ્ત્રી દુનિયાદારીની ચિંતા રાખે છે કે મારે મારા પતિને કેવી રીતે પસંદ કરવો. આ હું તમારા પોતાના હિતને માટે કહું છું, તમને ફાંદામાં નાખવા માટે નહીં, પણ તમે યોગ્ય રીતે ચાલો તથા એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો એ માટે કહું છું. પણ જો કોઈને એમ લાગે કે પોતે પોતાની કુંવારી દીકરી વિશે અયોગ્ય રીતે વર્તે છે અને જો તે પુખ્ત ઉંમરની થઈ હોય અને અગત્ય હોય તો તે તેની ઈચ્છા પ્રમાણે કરે, તેમ કરવામાં તે પાપ કરતો નથી, તે તેને પરણવા દે. પણ અગત્ય ન હોવા છતાં જે પોતાના હૃદયમાં દ્રઢ રહે છે અને પોતાના મન પર કાબુ રાખે છે અને પોતાના હૃદયમાં હવે ઠરાવ કરે છે કે હું મારી કુંવારી દીકરીને એવીને એવી રાખીશ તો તે સારું છે, એટલે જે તેને પરણાવે છે તે સારું કરે અને જે તેને પરણાવતો નથી તે વધારે સારું કરે. સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે ત્યાં સુધી તે બંધાયેલી છે, પણ જો તેનો પતિ મરી ગયેલો હોય તો જેને તે ઈચ્છે તેને પરણવાની તેને છૂટ છે, પણ કેવળ પ્રભુમાં. પણ જો તે એકલી રહે તો મારા ધાર્યા પ્રમાણે તે વધારે સુખી થશે. મને પણ દેવનો આત્મા છે એમ હું માનું છું.